સામર્થી છે, એ રાજા છે, એ અધિકારી છે, વાલા એ અધિકારી છે, એ રાજા છે. સગળો અધિકાર પ્રભુ ઈસુનો છે. હરેક રોગ ઉપર, હરેક બીમારી પર, હરેક દુષ્ટ આત્મા પર અધિકાર પ્રભુ ઈસુનો છે. છુટકારો ગ્રહણ કરવા માટે તૈયાર થઈ જાઓ. આજનો દિવસ તમારા છુટકારાનો છે. દુષ્ટ આત્માના બંધનોમાંથી, કર્જમાંથી, શેતાની તાકાતોમાંથી તમે અત્યારે જ આજ ઘડીએ છૂટવા જઈ રહ્યા છો. તૈયાર થઈ જાઓ, તૈયાર થઈ જાઓ. આ એમના ચશ્મા છે જે 4 થી 5 વર્ષથી એ ચશ્મા વગર વાંચી નતા શકતા, આજે એ વાંચતા થઈ ગયા છે. તમે પ્રાર્થના કરી ગાય માટે, પછી તમે ફોન કરીને પૂછ્યું કે કેવું છે એને, અને શું જવાબ મળ્યો સામેથી? અત્યારે સારી છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અત્યાર સુધી એ બરાબર ચાલી નતા શકતા, અને આજે એમને કીધું કે મેં જ્યારે પ્રભુના દાસે જ્યારે જાહેર કરતા હતા, પ્રાર્થના કરતા હતા કે વિશ્વાસ કરો, ત્યારે મેં વિશ્વાસથી મેં મારા પગ પર હાથ મૂક્યો, અને આજ સમય સોજો જતો રહ્યો છે. હાલેલુયા, થઈ ગયા છે. હાલેલુયા, હાલેલુયા. તકલીફ હતી આવ્યા ત્યારે? છાતીમાં દુખાવો હતો, માથામાં દુખાવો હતો, હવે અત્યારે નથી દુખાય? અત્યારે હાલેલુયા. શું નામ છે બેન તમારું? જાગૃતિ. જાગૃતિ બેન, શું તકલીફ હતી તમને? આ આંચળની અંદર સતત દુખાવો થતો હતો, કોઈક વાર વધારે દુખાવો થાય, કોઈક વાર જતો રહે. પણ કેટલા સમયથી આ દુખાવો હતો? એક વર્ષથી દુખાવો હતો. પ્રભુએ અત્યારે જ તમને સાજા કર્યા, અત્યારે દુખાવો નથી. થઈ જાઓ, પ્રભુની આરાધનામાં જાઓ. જ્યારે તમે આરાધના કરી રહ્યા છો એ તમને છોડાઈ રહ્યા છે, જ્યારે તમે આરાધના કરી રહ્યા છો એ તમને છોડાઈ રહ્યા છે. હાલેલુયા. પ્રભુ ઈસુએ કોરડા ખાધા કે તમે સાજા થઈ જાઓ. પ્રભુ ઈસુએ બિના ફોગટની શિક્ષા સહન નથી કરી. જો તમારે બીમારીમાં જ રહેવાનું હોત તો પ્રભુ ઈસુએ શિક્ષા ના સહન કરતા. પ્રભુ ઈસુને શિક્ષા સહી હૈ તાકિ વો આપકો છુડાએ. પ્રભુ ઈસુને કોડે ખાય તાકિ વો આપકો ચંગા કરે. પ્રભુ ઈસુ ગરીબ બને તાકિ આપ ઉસકી ગરીબાઈ સે ધની હો જાઓ. પ્રભુ ઈસુ ને શૈતાન કો હરાયા. આખરી શત્રુ જો થા મોત, મૃત્યુ, ઉસે ભી પ્રભુ ઈસુ ને હરાયા હૈ. ઓર પ્રભુ ઈસુ તીસરે દિન જિંદા હો ઉઠે. પ્યારો, ઉન્હોને શૈતાન કો કુચલ દિયા હૈ, ઉસકા કોઈ અધિકાર નહીં હૈ આપકે જીવન પર. પ્રભુ ઈસુ હમારે પીછે, વો આ ચુકા હૈ આપકો છુડાને કે લિયે, વો આ ચુકા હૈ આપકો છુડાને કે લિયે, વો આ ચુકા હૈ, વો છુડાયેગા ભી ઇસી વક્ત. और आप गवाही के साथ अभी कुछ मिनट के बाद आप स्टेज पर होंगे गवाही के साथ कि मैं अभी छुटकारा पाया, मैं चंगाई पाया. वो आपको छुड़ाने जा रहे प्यारों. उसकी सामर्थ बहना शुरू हो चुकी है, उसकी सामर्थ बहना शुरू हो चुके हैं. ओ यीशु मसीह के सामर्थ्य नाम में आप चंगे हो रहे हो. चंगाई की सामर्थ यीशु मसीह के नाम में इसी वक्त आपके जीवनों के ऊपर मैं बोलता हूँ. इसी वक्त चंगाई की सामर्थ आपके जीवन में बहे 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 बहे. छुए पाखरो, छुए छुए छुए, चंगे हो जाओ यीशु मसीह के नाम में. चंगे हो जाओ यीशु मसीह के नाम में. राइट नाउ आपके शरीर से हर एक बीमारी जाए यीशु मसीह के नाम में. इनके शरीरों को छोड़े दुष्ट आत्मा, बीमारी लाने वाली दुष्ट आत्मा, निर्बलता लाने वाली दुष्ट आत्मा, हर एक बीमारी जो दुष्ट आत्मा की ओर से है, राइट नाउ यीशु मसीह के नाम में वो बीमारी ने छोड़े, इन्हें छोड़े, इन्हें छोड़े और जाए 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 यीशु 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 मसीह के नाम में. चंगे 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 हो जाओ. आपको चेक करना है प्यारो, आपके शरीरों को चेक करना है. अगर शरीर में कहीं दर्द होगा अभी राइट नाउ आपको चेक करना है, वो चला गया है यीशु मसीह के नाम में. आंखों के रोगी चंगे हो जाए, चंगे हो जाए, चंगे हो जाए. आंखों में जिनको तकलीफ है यीशु मसीह के नाम से वो अंधापन लाने वाली दुष्ट आत्मा, इन्हें छोड़ और जा, इन्हें छोड़ और जा.
બાઇબલ પણ કર દેખો આપ પણ સકોગે યીશુ મસીહ કે નામે યીશુ પ્રભુના નામમાં યીશુ પ્રભુના નામમાં બંધ આંખો ખુલી જાય જે આંખો દૂર થાય આંખોમાંથી આંખો વાંચતી લખતી વાંચતી થાય યીશુ પ્રભુના નામમાં આંખોમાંથી ઝાંખ દૂર થાય દૂર થાય દૂર થાય દૂર થાય કમરમાંથી દુખાવો જાય કમરમાંથી દુખાવો જાય છૂલે પાખરો છૂલે પાખરો પવિત્ર આત્માનો સામર્થ્ય સ્વર્શ ઈસુના નામમાં ફ્રી થઈ જાઓ ફ્રી થઈ જાઓ દુષ્ટ આત્મા તમારા શરીરોને છોડે બીમારીઓ તમારા શરીરોને છોડે અત્યારે છે ઈસુ પ્રભુના નામમાં સાજા થઈ જાઓ ઈસુ પ્રભુના નામમાં ઇન જીસસ માઇટી નેમ પ્રભુ તમને સાજા કરી રહ્યા છે આંખો ખોલીને ચેક કરજો પોતાને અને જો તમને લાગે છે તમે સાજા થઈ ચૂક્યા છો તુરંત આગળ આવજો પ્રભુના નામને ઊંચું ઉઠાવજો રાઈટ નાવ અત્યારે જ ઘણા બધાને પ્રભુએ સ્પર્શ કર્યો છે સાજા થઈ ચૂક્યા છો તમે સાક્ષીઓ સાંભળતા હશો પોતાને ચેક કરતા જજો તમારા જીવનમાં પ્રભુ કામ કરી રહ્યા છે છોડાવી રહ્યા છે આમેન આમેન હાલેલુયા હાલેલુયા આમલગુંડીથી આ બેન છે એમનું નામ વાસુબેન છે અને એમને 4-5 વર્ષથી ચશ્મા છે ચશ્મા વગર એ વાંચી શકતા નથી આજે જ્યારે પ્રભુના દાસે જ્યારે પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે વિશ્વાસથી અમારા ટીમ મેમ્બરે એમને ખાલી એટલું કીધું તમે વિશ્વાસ કરો અને એમને તમે વાંચવાનું શરૂ કરો આ એમના ચશ્મા મારા હાથમાં છે બેન આ તમારા ચશ્મા છે આ એમના ચશ્મા છે જે 4-5 વર્ષથી એ ચશ્મા વગર વાંચી નતા શકતા આજે એ વાંચતા થઈ ગયા છે હાલેલુયા કોઈ બી જે આવડતું હોય એવું નહીં ગીતશાસ્ત્ર 23 બધાને આવડે છે એવું ના વાંચતા આ વાંચો ચલો કોઈ બી મારા દુઃખમાં મેં યહોવાને પકાર કર્યો અને તેમણે મારું સાંભળ્યું હાલેલુયા હાલેલુયા ચશ્મા પહેર્યા વગર આટલું પહેલા વંચાતું હતું નથી પહેલા નતું વંચાતું આજે વંચાઈ રહ્યું છે તાળી પાડીને પ્રભુના નામને ધન્યવાદ આપે આ કોણ છે આ કોણ છે બોલો ને પ્રભુ ઈસુ તમે પ્રાર્થના કરતા કરતા તમે કીધું કે શું તમારા ઘરમાં આજે પ્રભુ તમારા ઘરમાં કોઈ બીમાર છે તો એને સ્પર્શ કરી રહ્યો છે ત્યારે આ બેને એ વસ્તુનો સ્વીકાર કર્યો એમણે કીધું કે હા એ મારી પરિસ્થિતિ હતી કે મારી ગાય બીમાર છે અને આજે મેં સ્વીકાર કર્યું અને મારી મેં ત્યારે ફોન કરીને પૂછ્યું અને ગાય એકદમ સારી થઈ ગઈ છે હાલેલુયા બેન શું થયું તમે તમારું નામ શું છે સુમિત્રા સુમિત્રા બેન હા અને શું તકલીફ હતી તમારા પ્રાણી ને જાનવર ને ઊંજે ગાય લાવું તેની આંચળ ખરાબ થઈ જતી છે કેટલી બી મોગી લાવું એ મને આવક નથી આપતી ઉતી અત્યારે હું ઘૂંટણા પર આવી ગઈ પ્રભુ હું તારે આગળ ગુનાગાર છું કે કેમ છું પ્રભુ તમે પ્રાર્થના કરી ગાય માટે પછી તમે ફોન કરીને પૂછ્યું કે કેવું છે ને અને શું જવાબ મળ્યો સામેથી ઘરો સુધી જશે સામર્થ્ય ઘરો સુધી જશે રિસીવ કરતા રહો સ્વીકારતા રહો વાલો હાલેલુયા 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 પાસ્ટર આમનું નામ ઉર્મિલા બેન છે એ અમલગુંડીના ગામના છે 24 જાન્યુઆરી એમના ઘરના ઓટલા પર એ પડી ગયા હતા અને ડૉક્ટર પાસે જ્યારે ગયા એમને એક્સરે કરાયો અને એમના પગમાં બહુ મોટો સોજો હતો જેના લીધે એ તારીખથી લઈને અત્યાર સુધી એ બરાબર ચાલી નતા શકતા અને આજે એમને કીધું કે મેં જ્યારે પ્રભુના દાસે જ્યારે જાહેર કરતા હતા પ્રાર્થના કરતા હતા કે વિશ્વાસ કરો ત્યારે મેં વિશ્વાસથી મેં મારા પગ પર હાથ મૂક્યો અને આજ સમયે સોજો જતો રહ્યો છે આજે બેન છે પડી ગયેલા લાકડી લઈને ચાલતા હતા ગઈકાલે પણ પેલી ઝીંઝણી જેવી ભરાઈ અને કંઈક તકલીફ હતી આજે સારો થઈ ગયો છે બિલકુલ સારી રીતે ચાલી શકે છે અત્યારે દોડીને જો અહીંયા થોડું ચાલીને બતાવશો દોડીને બતાવશો હાલેલુયા 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 આ બાજુ ફરી 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 આ બાજુ દોડી દોડીને દોડીને ઇન જીસસ નેમ
હાલેલુયા યેશુ ઉચ્ચા 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 આવાજે પ્રભુના કામોને સેલિબ્રેટ કરવા લાવો, પ્રભુના કામોના માટે એને મહિમા આપો. આ હું નથી કરી રહ્યો, ઈસુ કરી રહ્યા છે. યેશુ જેઠિયા છે એ અમલગુંડીમાંથી જ છે, અને આજે એમણે એ સાક્ષી સાથે આવ્યા છે કે 3 વર્ષથી એમને સતત કાન દુખાવ રહેતો હતો, આખું માથું એમને સખત પકડાઈ રહેતું હતું, છાતીના ભાગમાં સતત દુખાવ રહેતો હતો. આજે મેં એમને પૂછ્યું કે તમે અહીંયા આવ્યા ત્યારે તમને દુખાવ હતો, તો કે હા મને દુખાવ હતો. જ્યારે પાસ્ટરે પ્રભુના દાસે કીધું વિશ્વાસથી હાથ મૂકો, એમણે હાથ મૂક્યો અને તરત જ પવિત્ર આત્મા તેમણે સ્પર્શ કર્યો અને દુખાવ જતો રહ્યો છે. હાલેલુયા. શું તકલીફ હતી આવ્યા ત્યારે? છાતીમાં દુખાવ હતો, માથામાં દુખાવ હતો. હવે અત્યારે એવું કહે છે કે 1 વર્ષથી સતત મને છાતીમાં દુખાવ રહેતો હતો, આજે બી જ્યારે આવ્યા છાતીમાં દુખાવ હતો, પણ એમને વિશ્વાસથી બીજાની જેમ વિશ્વાસથી એમને એમના હાથ પ્રભુ પર વિશ્વાસ કરતા એ છાતીના ભાગ પર મૂક્યો અને તરત જ એ દુખાવ જતો રહ્યો છે. હાલેલુયા હાલેલુયા હાલેલુયા. શું નામ છે બેન તમારું? જાગૃતિ. જાગૃતિ બેન, શું તકલીફ હતી તમને? આ આંચળની અંદર સતત દુખાવો થતો હતો, કોઈક વાર વધારે દુખાવો થાય, કોઈક વાર જોતા રહે, પણ મેં તમે પાસ્ટર સાહેબના કીધું ત્યારે મેં મારા વિશ્વાસથી મેં મારા સાથી અહીંયા આંચળ પર હાથ રાખ્યો અને મારો દુખાવો જતો રહ્યો. માટે ઈસુ બાપનો ધન્યવાદ. હાલેલુયા. કેટલા સમયથી આ દુખાવો હતો? 1 વર્ષથી. 1 વર્ષથી દુખાવો હતો. પ્રભુ અત્યારે જ તમને સાજા કર્યા, અત્યારે દુખાવો નથી. તાળી પાડીને પ્રભુના નામને ધન્યવાદ આપે. હાલેલુયા. તમારા ધન્યવાદના અર્પણ બહુ ઓછા છે. હાથો ઉઠાવે, પ્રભુને મહિમા આપીએ, પ્રભુને મહિમા આપીએ વાલો. પ્રભુએ ઘણા બધાને સાજા કર્યા છે. ઇવન તમે ઘરે જશો પછી તમને ખ્યાલ આવશે કે હું આજે સાજો થઈ ગયો. પ્રભુને મહિમા આપજો વાલો. તાળી પાડીને ફરી એક વાર પ્રભુને મહિમા આપીએ એના અદભુત કામોને માટે. યેશુ આ સાજા થઈ રહ્યા છે અને એટલા માટે સગળો આદર પ્રભુ ઈસુ પ્રભુ આ બાપ પવિત્ર આત્મા માં તમને આપીએ છીએ. આદર માં સન્માન તમને હો ઈસુ પ્રભુના નામમાં. આમેન. હાલેલુયા હાલેલુયા હાલેલુયા.